નાથજી મંદિરમાં ચેરમેન વિવાદ અંગે મામલો બિચક્યા બાદ ત્યાં પહોંચેલી બોટાદ પોલીસના DYSP નકુમ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને બેફામ ગાળો ભાંડી અને અભદ્ર વર્તન કરાતા ભાવનગર સત્સંગ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને DYSP નકુમ સામે કડક પગલાં લેવા રજૂઆત કરાઈ. બોટાદ જિલ્લાના ગઢા સ્વામીના કે જે સ્વામિનારાયણ સંપ્રદાયના લાખો શ્રદ્ધાળુઓનું આસ્થા કેન્દ્ર છે, પરંતુ ગોપીનાથજી ટેમ્પલ બોર્ડને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં ખાસ કરીને થોડા દિવસો પહેલા તારીખ 6/12/2020 રોજ આચાર્ય પક્ષ દ્વારા રમેશ ભગતને ચેરમેન તરીકે નિમણૂક બાદ મામલો બિચક્યો હતો અને પરિસ્થિતિને અનુલક્ષી પોલીસ પણ પહોંચી હતી. જોકે ત્યાં જઈ બોટાદના DYSP રાજદીપસિંહ નકુમ દ્વારા ગઢડા મંદિરના સંતો સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું. ચેમ્બરમાં જ સંતોને ગાળો ભાંડવામાં આવી, તેમજ નવા નિમાયેલા ચેરમેન રમેશ ભગતનો કાફલો પકડીને તેમને ચેમ્બરની બહાર કાઢવામાં આવ્યા હતા. આ વિડીયો વાયરલ થયા બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રદ્ધાળુઓમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. લાખો લોકોના આસ્થાનું કેન્દ્ર છે તેવા પવિત્ર સ્થળ પર પોલીસની દાદાગીરી અને અભદ્ર વર્તન તેમજ બેફામ ગાળો બોલવી એ કેટલું યોગ્ય છે તેવી રજૂઆત સાથે આજે ભાવનગર સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને પોતાની રજૂઆત કરી હતી કે DYSP નકુમ સામે કાયદેસરના પગલાં લેવામાં આવે. જય ગોપીનાથજી મહારાજ, જય સ્વામિનારાયણ. આજરોજ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે સ્વામિનારાયણ સત્સંગ સમાજ હરિભક્તો ભાવનગરના એમના પ્રતિનિધિ રૂપે ગઢડા તારીખ 6/12/2020 રોજ જે નિંદની ઘટના બની. આમ તો ગઢડા અમારું હબ છે, અમારી સ્વામિનારાયણ સંપ્રદાયની બે ગાદી છે, એના જેવું ત્રીજું સ્થાન ધરાવતું ગઢપુર ધામ, જ્યાં ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનના મહત્તમ 28 વર્ષ જેવો સમય પસાર કર્યો છે અને સત્સંગનો બહોળો પ્રચાર કર્યો છે અને તીર્થધામ તરીકે વિકસાવ્યું હોય તે ગઢપુરની અંદર આવી નિંદની ઘટના બને કે જે અમારા ચૂંટાણેલા ચેરમેન ભગતશ્રી રમેશ ભગત એમને ચેરમેન પદ ઉપરથી ઉઠાડવામાં આવે, અશોભની ન સાંભળી શકાય તેવી ગાળો આપવામાં આવે, તીર્થધામનો ધર્મસ્થળનું અપમાન કરવામાં આવે, એના લીધે સમગ્ર સત્સંગ સમાજની લાગણી દુભાણી છે, ઘણું બધું દુઃખ લાગ્યું છે. એ દુઃખને વ્યક્ત કરવાના ભાગરૂપે અમે કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને જો એનો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે અને ન્યાય નહીં વર્તવામાં આવે તો ચોક્કસ ઉગ્ર આંદોલન પણ કરવાની જરૂર પડશે, તો ઉગ્ર આંદોલન પણ ચોક્કસ હરિભક્તો કરશે. કલેક્ટરશ્રીને રમેશ ભગત, ચેરમેન શ્રી રમેશ ભગતને.